अर्थशास्त्र में खास करीने आपणे प्रशिष्ट आर्थिक जे विचारधारा छे ए प्रशिष्ट आर्थिक जे विचारधारा छे એમાં ખાસ કરીને આપણે લાસ્ટ પીરિયડમાં જેબીસી અને પીગુ આ બે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રીઓના જે આવક અને રોજગારી વિશેના જે વિચારો હતા એ વિચારોની આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપણે જાણતા હતા તે પ્રમાણે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તતી હોય છે, પછી અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ નહિવત હોય છે, અર્થતંત્રમાં સ્વયંવિહારી પદ્ધતિ એટલે કે મુક્ત અર્થતંત્ર પ્રવર્તે છે. મુક્ત અર્થતંત્ર આપણે એમ કહીએ કે પ્રવર્તતું જોવા મળે છે અને એમાં ખાસ કરીને માંગ અને જે પુરવઠાના પરિબળો છે એ માંગ અને પુરવઠાના પરિબળો અર્થતંત્રમાં સમતુલા સ્થાપે છે. ત્યાર પછી આપણે જોયું તે પ્રમાણે કે બચત અને મૂડીરોકાણ એક સળંગ પ્રક્રિયા છે અને ખાસ કરીને જે પ્રશિષ્ટો માનતા હતા તે કે વ્યાજનો દર એ બચત અને મૂડીરોકાણને એક સરખા કરે છે, સમતુલામાં લાવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે વસ્તુઓના પુરવઠાની બાબતમાં કિંમત અથવા તો વસ્તુના જે ભાવો છે એમાં પરિવર્તન અર્થતંત્રમાં સમતુલા સ્થપાય છે અને પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. પછી આપણે જોયું તે પ્રમાણે કે અર્થતંત્રમાં વાસ્તવિક વેતન દર અને રોજગારીનું નિર્ધારણ એ પણ આપણે લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા. શ્રમિક ઉત્પાદનનું જે સાધન છે એની સીમાંત ઉત્પાદકતા અનુસાર વાસ્તવિક વેતનનો દર નિર્ધારિત થતો હોય છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેમ જેમ શ્રમિક બીજી જે અગત્યની બાબત આપણને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં જોવા મળે છે તે કે જેમ જેમ આપણે એમ કહીએ કે શ્રમ કામ કરે છે, જેટલા સમય એ વધારે કામ કરે છે તેમ તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એને સીમાંત અતૃષ્ટિગુણ અથવા તો નકારાત્મક દૃષ્ટિગુણ, નકારાત્મક સંતોષ એ વધતો જાય છે. અને એ પ્રમાણે આપણે એમ કહીએ કે સીમાંત અતૃષ્ટિગુણ જો શ્રમિક પાસે જો આપણે એમ કહીએ કે વધારે કામ કરાવડાવવું હોય, શ્રમના કલાકો વધારે જો એની પાસેથી વ્યય કરાવવા હોય તો આપણે એમ કહી શકીએ કે વાસ્તવિક વેતન દરને એનો જે સીમાંત અતૃષ્ટિગુણ છે એની સાથે આપણે
एडजस्ट करवो पड़े अथवा तो ए प्रमाणे एनो जे सीमांत अतृष्टिगुणनो जे दर छे ए प्रमाणे एने वास्तविक वेतन दर ए आपवू पड़े छे। કયા પીરિયડમાં એ પણ જોઈ ગયા કે ભાઈ શ્રમની જે માંગ રેખા છે એ વાસ્તવિક વેતન દરના પરિપ્રેક્ષ્યમાં ઉપરથી નીચે તરફ ડાબી બાજુથી જમણી બાજુ તરફ એ ઢળતી હોય છે, જે રીતે વસ્તુની માંગ રેખા હોય છે તે જ રીતે ઉત્પાદનના સાધન તરીકે શ્રમની માંગ રેખા વાસ્તવિક વેતન દરના સંદર્ભમાં એ નકારાત્મક ઢાળવાળી હોય છે। અને એ જ રીતે આપણે એ પણ જોઈ ગયા કે ખાસ કરીને શ્રમની પુરવઠા રેખા, અને એ શ્રમની પુરવઠા રેખા પણ આપણે જાણીએ છીએ કે ભાઈ શ્રમની જે પુરવઠા રેખા છે એ શ્રમની પુરવઠા રેખા પણ ખાસ કરીને આપણે અત્યારે જ આગળ ચર્ચા કરી હતી પ્રમાણે કે વાસ્તવિક વેતન દર જો વધારવામાં આવે તો આપણે શ્રમ પાસેથી એના અસંતોષ જે વધતો જતો હોય વધારાના કામના લીધે, તો વધારે કામ આપણે એની પાસેથી કરાવી શકીએ ક્યારે? કે વાસ્તવિક વેતન દર જો એને જે અસંતોષ પ્રાપ્ત થાય છે તે પ્રમાણે। એટલે આપણે એમ કહીએ કે શ્રમ પાસેથી વધારે કલાક કામ કરાવવું હોય તો વાસ્તવિક વેતનનો દર વધારવો પડે, એવું આપણને લાસ્ટ ચર્ચામાંથી આપણને જાણવા મળ્યું। અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાસ્તવિક વેતન દર અને શ્રમના જે કલાકો છે એ બે વચ્ચે આપણને સીધો સંબંધ જોવા મળે છે કે વાસ્તવિક વેતન દર વધે તો શ્રમના કલાકો આપણે એમ કહીએ કે એમાં વધારો થતો આપણને જોવા મળે છે। આપણે એમ કહીએ કે શ્રમની જે પુરવઠા રેખા છે એ ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતી રેખા છે, અને જ્યાં આપણે એમ કહીએ કે ભાઈ બે રેખાઓ એકબીજાને છેદતી હોય ત્યાં સમતુલાનો વેતન દર એ નક્કી થતો આપણને જોવા મળે છે। સંતુલિત વેતન દર કરતાં જો આપણે એમ કહીએ કે એ સંતુલિત વેતન દર જે નક્કી થાય છે એ જગ્યાએ અર્થતંત્રમાં સંતુલિત રોજગારીનું પ્રમાણ પણ નક્કી થાય છે, તો આપણે એમ કહી શકીએ આવા સંજોગોમાં કે સંતુલિત વેતન દર કરતાં જો વાસ્તવિક વેતનનો દર વધારે હોય કે ઓછો હોય તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને ખાસ કરીને આપણે પીગુ ન્યા જે છે તે વિવેચકો તે એવું કહેવા માંગે છે કે વાસ્તવિક વેતન દર જો સંતુલિત વેતન દર કરતાં વધારે હોય કે ઓછો હોય, પણ અર્થતંત્રમાં જો કોઈ પણ જાતના વેતન દરો પર ચુસ્તતાની જો નીતિ ન હોય, કોઈ પણ જાતનો આપણે એમ કહીએ કે મજૂર સંઘો કે સરકાર ની જે બેરોજગારીના ભથ્થાની નીતિ છે કે વેતન અંગેના જે વેતન પંચો છે કે એક વેતન નિર્ધારણ અંગેની કોઈ કમિટી હોય ને એના દ્વારા જે કંઈક નિયમો કે અંકુશો નખાતા હોય, જો આપણે એમ કહીએ કે એ જો ઉઠાવી લેવામાં આવે તો પ્રશિષ્ટ અને ખાસ કરીને પીગુ એવું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં વેતનોમાં પરિવર્તનશીલતા દ્વારા અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારીની જે આ મંદીજન્ય બેરોજગારી સર્જાતી હોય ઔદ્યોગિક અર્થતંત્રોમાં, તો આ વેતન પરિવર્તનશીલતા દ્વારા આપણે એમ કહીએ કે પુનઃ રોજગારી પૂર્ણ રોજગારી પ્રાપ્ત થઈ શકે છે। એની આપણે ગયા પીરિયડમાં ટીકા પણ જોઈ, ત્યાર પછી જે આપણો ખૂબ મહત્વનો સિદ્ધાંત છે કે તમારે આવતા વર્ષે ત્યારે તમે જ્યારે એમ એ કરશો ત્યારે એમ એમાં પણ આ સિદ્ધાંત પાછો તમારે ભણવાનો આવશે, સેમ સિદ્ધાંત, આ જ સિદ્ધાંતને તમારે એમ એમાં ભણવાનો છે।
तो आपणे जाणीए छीए ते प्रमाणे के आवक अने रोजगारी निर्धारणना सिद्धांतोमां आपणे जोईए ते प्रमाणे के पहेलो जे खास सिद्धांत हतो ते प्रशिष्टोनो सिद्धांत हतो અને ત્યાર પછીનો જે સિદ્ધાંત છે તેને આપણે કેઇન્સનો આવક અને રોજગારીનો સિદ્ધાંત કહીએ છીએ. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે એ લોકોનો જે સમયગાળો હતો એડમ સ્મિથથી માંડીને 1776થી માંડીને 1776નો યુગ આખો આપણે વિચાર કરીએ તો એ પ્રશિષ્ટ વિચારધારા અનુભવી આપણે એને બ્રોડલી જો વિચારીએ તો તેને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીની વિચારધારામાં મૂકી શકીએ. અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે ખાસ કરીને એડમ સ્મિથ છે, માર્શલ છે, પીગુ છે, માલ્થસ છે, તો આ બધા જે વિચારકો છે એ વિચારકોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક અર્થશાસ્ત્રી માલ્થસ, માલ્થસે આપણે એમ કહીએ કે માર્થસ આપણે જોઈએ છીએ તે પ્રમાણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માલ્થસ એક એવા વિચારક હતા કે જેમણે એવું કીધેલું હતું કે અર્થતંત્રમાં જો કુલ માંગનું પ્રમાણ જો કુલ પુરવઠા કરતાં વધી જાય કુલ માંગનું પ્રમાણ કુલ પુરવઠાના પ્રમાણ કરતાં જો ઘટી જાય આપણે એમ કહીએ ને તો તેને પરિણામે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં અતિ ઉત્પાદનની સમસ્યા ઊભી થાય અને પરિણામે સાર્વત્રિક બેરોજગારી ઊભી થવાનો અવકાશ તો આપણે એમ કહીએ કે માલ્થસ એક એવા વિચારક હતા કે જેમણે એવું પ્રશિષ્ટોમાં ખાસ કરીને કે ભાઈ આવું થવાની શક્યતા છે કે ભાઈ જ્યારે કુલ પુરવઠા કરતાં જો કુલ માંગનું પ્રમાણ ઘટી જાય તો તેવા સંજોગોમાં
अर्थतंत्र में समग्रतया बेरोजगारी प्रवर्तवानो संभव छे। पण आपणे जोयुं ते प्रमाणे के मोटा भागना जे प्रसिद्ध अर्थशास्त्रीओ छे एमां डेविड रिकार्डो के जेने आपणे एडम स्मिथ पछीनुं महत्वनुं स्थान आपीए छे, तो एने पण आपणे एम कहीए के आजे सेनो जे नियम हतो અને ખાસ કરીને પીગુનો જે નિયમ હતો એમાં એ લોકોને એટલી બધી અચળ શ્રદ્ધા હતી કે ભાઈ અર્થતંત્રમાં હંમેશા પૂર્ણ રોજગારી જ પ્રવર્તતી રહે છે। આપણે એમ કહીએ બીજું આપણે એમ કહીએ કે થોમસ જે માલ્થસ કે જેમણે વસ્તી સંક્રાંતિનો વસ્તી સિદ્ધાંત આપેલો હતો, એમણે જે આ રજૂઆત તો કરી કે ભાઈ આ રીતની પરિસ્થિતિ ટૂંકા ગાળામાં ઘણી વખત ઉદ્ભવનો સંભવ છે, અને જો કુલ પુરવઠા કરતાં કુલ માંગનું પ્રમાણ ઘટી જાય તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં બેરોજગારી એટલે કે પૂર્ણ રોજગારીની જે અવસ્થા છે એમાં અસમતુલા ઊભી થાય। અને અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે બેરોજગારીની શરૂઆત થાય, પણ થોમસ માલ્થસે આપણે એમ કહીએ ને કે જે રીતે કેઇન્સે આપણે એમ કહીએ કે સિદ્ધાંત સમજાવેલો છે એ પ્રમાણે ખૂબ આપણે એમ કહીએ કે ડિટેલમાં એમણે આ સિદ્ધાંતની સમજૂતી આપી નથી। તર્કસંગત જેને આપણે દલીલ કહીએ છીએ એ દલીલો પર આધારિત એ માલ્થસનો સિદ્ધાંત નથી, પણ છતાં પણ આપણે ઓલ ઓવર વિચાર કરીએ તો આપણે એમ કહી શકીએ કે 1776 માંડીને 1936 સુધી એટલે કે પ્રશિષ્ટોનો આખો જે વિચારકોનો યુગ અને નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો વિચારકોનો યુગ, અને એમાં પણ આપણે એમ કહીએ કે આવક અને રોજગારીની બાબતમાં જે પ્રમુખ જે વિચારસરણી જે ચાલતી હતી તે આ જ હતી કે ભાઈ અર્થતંત્ર હંમેશા પૂર્ણ રોજગારીની અવસ્થાએ જ કામ કરે છે। પણ આપણે જોયું તે પ્રમાણે આખી 19મી સદી અને લગભગ આપણે એમ કહીએ કે 20મી સદીનો પહેલો જે ક્વાર્ટર છે એટલે કે પહેલાં 25-30 વર્ષ સુધી પ્રશિષ્ટોનું આવક અને રોજગારીના સિદ્ધાંતના નિર્ધારણમાં પ્રભુત્વ રહ્યું। પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સ કે જે માર્શલના શિષ્ય હતા, બરાબર, જોન મેનાર્ડ કેઇન્સ જેને આપણે લોર્ડની ઉપાધિ, અમે ઇંગ્લેન્ડની બહુ મહત્વની ઉપાધિ છે, પદવી છે, તે કેઇન્સને આપેલી છે, લોર્ડ જોન મેનાર્ડ કેઇન્સ। એમનો જન્મ તો આપણને ખબર છે, એસવાયમાં ભણી ગયા કે 1883 માંડીને 1946 સુધી એમનો જે જીવન કાળ છે તે જન્મ 1883માં અને મૃત્યુ 1946માં, અને એમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1936માં એમનું જે પુસ્તક હતું ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની એમણે 1936માં પ્રસિદ્ધ કર્યું, અને આ પુસ્તકે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા પર આધારિત જે આર્થિક સિદ્ધાંતો અને આર્થિક નીતિનું અમલીકરણ જે થતું હતું
એમાં આપણને જબરજસ્ત ક્રાંતિ આ કેન્સના પુસ્તક પછી થયેલી આપણને જોવા મળે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેન્સે આજે પોતાનું પુસ્તકનું ધ જનરલ થિયરી એમાં એકદમ તદ્દન નવી જ વિચારધારાને રજૂઆત કરી એની. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો જે મૂળભૂત ખ્યાલ હતો પૂર્ણ રોજગારીનો, અને ખાસ કરીને વ્યાજના દર અંગેના જે પ્રશિષ્ટોના વિચારો હતા બચત અને મૂડીરોકાણને સળંગ કરતી પ્રક્રિયાના ભાગરૂપના, એનું એણે બહુ જડ મૂળથી ખંડન કર્યું. બીજું આપણે એમ વિશેષ કહીએ તો કે કેન્સનું જે આ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની નામનું જે પુસ્તક છે એમાં એમણે કોઈ એક વ્યક્તિની કે કુટુંબની આવકનો વિચાર નથી કરેલો, એણે કુલ આવકનો વિચાર કરેલો છે. એમણે એક વ્યક્તિ એક કુટુંબ કે એક પેઢીના ખર્ચનો વિચાર નથી કરેલો, પણ એણે આખા અર્થતંત્રના કુલ ખર્ચના પરિપ્રેક્ષ્યમાં એમની આર્થિક વિચારધારા આપેલી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે કોઈ એક પેઢી કેટલું રોજગારીનું સર્જન કરે છે તે નહીં, પરંતુ સમગ્ર અર્થતંત્રની જે કુલ રોજગારીનું સર્જન છે એના પરિપ્રેક્ષ્યમાં એમણે પોતાની વિચારસરણી આપેલી છે. તો આપણે અહીંયા એમ કરી શકીએ કે કેઇન્સની જે વિચારધારા છે એ સમગ્રલક્ષી પરિબળોના પરિપ્રેક્ષ્યમાં કેઇન્સની વિચારધારા છે. એટલે આપણે એમ કહી શકીએ કે કેઇન્સનું જે અર્થશાસ્ત્ર છે અથવા તો આર્થિક વિચારધારા છે તે એકમલક્ષી નથી, એ કેવું છે, સમગ્રલક્ષી છે, સમષ્ટિલક્ષી છે, બૃહદલક્ષી છે, મેક્રો ઇકોનોમિક એનાલિસિસ પર આધારિત છે. એટલે એને આપણે મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ. અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનું જે કેઇન્સની જે થિયરી છે એનો જે સિદ્ધાંત છે તેને આપણે જનરલ થિયરી કે સામાન્ય સિદ્ધાંત કહીએ છીએ. જનરલ થિયરીનો મતલબ શું થાય, તો કે ભાઈ સામાન્ય સિદ્ધાંત. તો કે સામાન્ય સિદ્ધાંત એટલે શું, તો કે ભાઈ અર્થતંત્ર પૂર્ણ રોજગારીએ નહીં પણ તેની નીચી સપાટીએ કામ કરતું હોય છે. કારણ કે એવું માને છે કેઇન્સ કે રોજગારીની ઘણી બધી સપાટીઓ છે, રોજગારીની ઘણી બધી સપાટીઓ છે, પૂર્ણ રોજગારીની સપાટી તો એ પૈકીની એક છે. અને કેઇન્સનું જે આપણે એમ કહીએ કે સમગ્ર જે આર્થિક વિશ્લેષણ છે એનું જે કંઈ પણ આપણે એમ કહીએ કે એનું પૃથક્કરણ છે એ પર્ટિક્યુલર એક રોજગારીની સપાટીએ નહીં પણ રોજગારીની તમામ જે સપાટીઓ છે અને કોઈ પણ પ્રકારનું અર્થતંત્ર હોય, કોઈ પણ અર્થ વ્યવસ્થા ધરાવતું આર્થિક પદ્ધતિ ધરાવતું અર્થતંત્ર હોય તો તેને પણ લાગુ પાડી શકાય છે. એટલે એ અર્થમાં આપણે એમ કહીએ કે કેઇન્સની જે થિયરી છે તેને આપણે જનરલ થિયરી તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં, ખાસ કરીને આપણે જેને નવ પ્રશિષ્ટમાં મૂકીએ છીએ તેવા વિચારક વિક્સેલ કે વિક્સેલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે
એમણે જે સિદ્ધાંત આપેલો છે વિકસેલે, એ સિદ્ધાંત કેવો હતો? તો કે ભાઈ એ એક જ વિચારક એવા પ્રખર હતા કે જેમણે નાણાકીય સિદ્ધાંત એટલે કે નાણાકીય બાબતોને જે સ્પર્શતા પરિમાણો છે એના સંદર્ભમાં એમણે વિચારો પ્રસિદ્ધ કર્યા છે. અને સાથે સાથે આપણે એમ કહીએ કે મૂલ્ય નિર્ધારણનો જે સિદ્ધાંત છે એ બંને વચ્ચેનું ખૂબ સરસ મજાનું સંકલન એમણે સ્થાપવાનો પ્રયત્ન કરેલો છે. બાકી મોટા ભાગના આપણે એમ કહીએ કે જે પ્રશિષ્ટો છે એ નાણાકીય સિદ્ધાંતની અલગ રીતે સમજૂતી આપેલી છે, અને ખાસ કરીને મૂલ્ય સિદ્ધાંતની, મૂલ્ય અને વહેંચણીના સિદ્ધાંતની અલગ રીતે સમજૂતી આપેલી છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ કેન્સની જે વિશેષતા હતી, આપણે કેન્સનો આર્થિક ઇતિહાસ SYBAમાં આર્થિક વિચારધારાના ઇતિહાસમાં જોઈ ગયા છે કે કેન્સે ઘણા બધા પુસ્તકો લખેલા છે. કેન્સ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માર્શલના શિષ્ય હતા, અને માર્શલ એડમ સ્મિથના શિષ્ય હતા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં, અને ખાસ કરીને ઇંગ્લેન્ડની અન્ય યુનિવર્સિટીમાં કેન્સે પ્રશિષ્ટોના સિદ્ધાંતોને ભણાવેલા છે. સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સિદ્ધાંતો ભણાવેલા તો છે જ, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ વિચારધારાને માનનારા પણ હતા, પરંતુ આપણે એમ કહીએ કે એની જે નકારાત્મક બાજુ હતી, બરાબર, જેની આપણે એમ કહીએ કે નેગેટિવ સાઈડ હતી, એ નેગેટિવ સાઈડને આપણે એમ કહીએ કે એણે ઉજાગર કરી, નકારાત્મક બાબતોને એણે પ્રશિષ્ટ જે વિચારધારામાં હતી તેમાં સુધારો કરી અને નવા એંગલથી, નવા પરિમાણથી વિચારો આપવાની શરૂઆત કરેલી છે, આપણે એમ કહી શકીએ. કેન્સની આપણે જે કહીએ છીએ તે પ્રમાણે કે જે ખૂબી હતી તે કે ભાઈ એણે નાણાકીય પરિમાણો અને જે વાસ્તવિક પરિમાણો છે તે બંનેનું આબેહૂબ, જેને આપણે એમ કહીએ ને કે સંકલન આપણને કરેલું જોવા મળે છે. કે દાખલા તરીકે બચત અને મૂડીરોકાણ આ કેવા પરિબળો છે જેને આપણે વાસ્તવિક પરિબળો કહીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક અને રોજગારીનું પ્રમાણ, તો તે પણ આપણે એમ કહીએ કે વાસ્તવિક પરિબળો છે. પરંતુ આપણે એમ કહીએ કે વ્યાજનો દર છે, મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે, વપરાશ વૃદ્ધિ છે, ગુણકનો ખ્યાલ છે, અસરકારક માંગ છે, કુલ ખર્ચ છે, એટલે આપણે એમ કહીએ કે આ બધા વચ્ચેના જે સંબંધો છે, જેને આપણે બંને વચ્ચેના કેવા સંબંધ છે, ડીપ રિલેશનશીપ છે, ઊંડા ગાઢા સંબંધ છે, એ દરેક ગાઢા સંબંધોનું ખૂબ આપણે એમ કહીએ ને કે ખૂબ ઊંડાણપૂર્વક સંકલન કરી રજૂઆત કરી, ખૂબ સરસ રીતે આ બધા વાસ્તવિક પરિબળો અને નાણાકીય પરિબળો, એટલે બીજી રીતે આપણે એમ કહીએ કે વાસ્તવિક પરિબળો, મૂલ્ય નિર્ધારણ અંગેના સિદ્ધાંતો, નાણાકીય સિદ્ધાંતો, આ બધાનું જેને આપણે એમ કહીએ ને કે આબેહૂબ સંકલન એ આપણને કેન્સની વિચારધારામાં, કેન્સના પુસ્તકમાં, કેન્સના સિદ્ધાંતોમાં આપણને જોવા મળે છે. આપણે એમ કહી શકીએ કે ભાઈ કેન્સ, જો આપણે એમ કહીએ કે ઘણા બધા વિવેચકો આપણને કહે છે કે ભાઈ ખાસ કરીને કેન્સ છે, તો કે ભાઈ કેન્સને જો આપણે અર્થશાસ્ત્રમાંથી ખાલી હટાવી નાખીએ તો આપણને અર્થશાસ્ત્ર બહુ પાંગળું લાગે, બરાબર. કેન્સ વિશે હું કહેવા માંગે છે કે કેન્સ એટલા બધા ઉચ્ચ કોટીના અર્થશાસ્ત્રી હતા કે જો કેન્સને જો આપણે ઇકોનોમિક્સમાંથી ઉઠાવી નાખીએ, કાઢી નાખીએ,
तो आपने अर्थशास्त्र ये बहुत धुंधड़ू लगे, बहुत अपूर्तु लगे, पूर्ण नहीं लगे। केन्स थी आप कही सकिए कि केन्स एक डिवाइडर सामान है। इकोनॉमिक्स में आप कही केन्स और केन्शियन पद्धति खूब विचार थो। केन्स जे कई सिद्धांतों से एनो 1936 पछी आर्थिक नीति में एनो उपयोग थवा माँडो। केन्स सिद्धांतों प्रमाण की आर्थिक नीतिओ घड़ा माँडी। आज आप जाए कि डगले ने पगले जयरे सरकार आर्थिक नीति और आयोजन अपनावे तो एम मोटा भागना जो सिद्धांतों काम करे केन्स सिद्धांतों से। અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેન્સનું જે અદ્ભુત પ્રદાન છે તે એ છે કે અર્થતંત્ર અમેરિકા જેવું મૂડીવાદી અર્થતંત્ર હોય કે રશિયા કે ચાઇના જેવું જેને આપણે સામ્યવાદી સમાજવાદી અર્થતંત્ર હોય કે ભારત જેવું મિશ્ર અર્થતંત્ર હોય કે જેમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય। આવા દરેક અર્થતંત્રમાં આજે સરકારનું નિયંત્રણ એ મુખ્ય છે। અર્થતંત્ર કોઈ પણ આજે મુક્ત નથી। બધા જ આપણે એમ કહીએ કે સરકારના હસ્તક્ષેપવાળા અર્થતંત્રો છે અને સરકારનો હસ્તક્ષેપ આવે, સરકારની દરમિયાનગીરી આવે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેન્સ આવે આવે ને આવે જ। કારણ કે પ્રશિષ્ટ એવું મુક્ત અર્થતંત્રની હિમાયત કરતા હતા। ત્યારે કેઇન્સ એવું કહે છે કે અર્થતંત્રના કોઈ પણ આર્થિક પ્રશ્નો છે, આર્થિક સમસ્યાઓ છે, એનું જો આપણે નિરાકરણ કરવું હોય તો માત્ર અને માત્ર રાજ્યની દરમિયાનગીરી દ્વારા રહી શકે છે। સરકાર જાહેર ક્ષેત્રને આગળ આવવું જ પડે, જાહેર અતિ મૂડીરોકાણ મૂડીરોકાણ કરવું જ પડે તો જ આપણે એમ કહીએ કે અર્થતંત્રના જે મુખ્ય પ્રાણ પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એ સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય છે। પણ એ ક્યારે છે તો ભાઈ રાજ્ય ખૂબ જરૂરી છે એટલે આપણે એમ કહીએ કે કેઇન્સ જ્યારથી કેઇન્સના જ્યારથી આ જનરલ થિયરી નામનું પુસ્તક લખાયું અને એ જે સિદ્ધાંતોનો ઉપયોગ આર્થિક નીતિમાં પુનઃ પાછો પ્રસ્થાપિત થયો કે ભાઈ એમાં સરકારની ભૂમિકાને ફરીથી પાછી મહત્વની ગણવામાં આવી એટલે આપણે એમ કહી શકીએ ને કે કેન્સનું પ્રદાન બહુ મોટું પ્રદાન છે અર્થશાસ્ત્રમાં। કારણ કે એમણે આખા સમગ્ર અર્થતંત્રના જે કુલ પરિમાણો છે એના વચ્ચેના સંબંધોને ખૂબ આબેહૂબ રીતે રજૂ કરેલા છે। આપણે કહી શકીએ કે કેન્સનું પ્રદાન ખૂબ મહત્વનું છે। બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે વિશ્લેષણ એ પણ ઇંગ્લેન્ડના અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની સાથેના સંલગ્ન અર્થશાસ્ત્રી છે અને ખાસ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેન્સ એ માર્શલના શિષ્ય હતા અને માર્શલ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકમલક્ષી અર્થશાસ્ત્રના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ તો કેઇન્સ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સ્થાપક તરીકે ઓળખીએ જેને આપણે શુદ્ધ જેને પ્યોર મેક્રો ઇકોનોમિક એનાલિસિસ કહીએ છીએ તે આપણને સ્પષ્ટ રીતે આપણે એમ કહી શકીએ કે કેઇન્સને આભારી છે। કેઇન્સના જે સિદ્ધાંતો છે કે જેને આપણે શુદ્ધ જેને પ્યોર આપણે એમ કહીએ કે મેક્રો ઇકોનોમિક્સને લગતા સિદ્ધાંતો છે, પ્રશિષ્ટોએ સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુ અપનાવેલું ખરું હતું પણ એમના સિદ્ધાંતો આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે એમ આપણે બહુ ઢોષપૂર્વક કહી શકીએ નહીં। પણ જ્યારે આપણે કેઇન્સના સિદ્ધાંતોને આપણે પ્યોરલી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે એમ આપણે કહી શકીએ। બીજું આપણે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સનું જે વિશ્લેષણ છે તે મોટે ભાગે કેવું છે તો કે ભાઈ સમયના ટૂંકા ગાળા પૂરતું છે।
કારણ કે કેઇન્સ બહુ એવું માનતા હતા, કારણ કે આપણે વિચાર કરીએ છીએ કે ભાઈ પ્રશિષ્ટોનું જે વિશ્લેષણ છે, આપણે એસવાયમાં ફિશરનો સિદ્ધાંત જોઈ ગયા કે એડમ સ્મિથની વિચારધારા જોઈ ગયા કે અન્ય અર્થશાસ્ત્રીઓની, તેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એ લોકોનું જે સમગ્ર આર્થિક વિશ્લેષણ છે તે મોટે ભાગે આપણે એમ કહીએ કે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં છે, લોંગ ટર્મ, ઇન ધ લોંગ ટર્મ. લાંબા ગાળે પૂર્ણ રોજગારી સ્થપાશે, આપણે જે બી સેના સિદ્ધાંતની ટીકાઓ જોઈ ગયા ને, કે સમયના ટૂંકા ગાળામાં આવી અપૂર્ણ રોજગારી પ્રસ્થાપિત થાય પણ લાંબે ગાળે તો પાછી પૂર્ણ રોજગારી સ્થપાય. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટોનું સમગ્ર જે પ્રદાન છે તે મોટે ભાગે સમયના લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં છે. જ્યારે કેઇન્સ આપણને એવું કહે છે ઇન ધ લોંગ રન વી આર ઓલ ડેડ, આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળે કોણ જોવા બેઠું, લાંબા ગાળે બધા કદાચ સમયના લાંબા ગાળે તો બધા મરી જઈશું આપણે, તો લાંબો ગાળો મહત્વ નથી. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયના ટૂંકા ગાળામાં અર્થતંત્રમાં જે પ્રશ્નો ઊભા થાય એનું નિરાકરણ સમયના ટૂંકા ગાળામાં કરીએ તો જ આપણે એમ કહીએ કે એ લેખે લાગે, અન્યથા લાંબા ગાળે કોણ જોવા બેઠું છે એવું કહેવા માંગે. એટલે આપણે એમ કહી શકીએ કે એની ધારણાઓ પછીથી આપણે મુદ્દા વાઇઝ વેચેલી છે, એમાં ધારણાઓમાં પણ આ બાબતની ચર્ચા પાછી રિપીટ થશે. આપણે ઘણી બધી આપણે એમ કહીએ કે કેઇન્સે ધારણાઓ કરેલી છે, પણ કેઇન્સે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સનું જે વિશ્લેષણ છે તે સમયના ટૂંકા ગાળાનું છે, અને ટૂંકા ગાળામાં કેઇન્સ એવું કહે છે કે ભાઈ એક તો ઉત્પાદનના સાધન તરીકે શ્રમની સંખ્યા સ્થિર રહે છે, શ્રમની જે ઉત્પાદકતા છે, કાર્યક્ષમતા છે એ પણ સ્થિર રહે છે, કુલ ઉત્પાદનના સાધનોનું પ્રમાણ, એની કિંમતો, ગ્રાહકોની સંખ્યા, ગ્રાહકોની ટેવ, ફેશન, પસંદગી, રુચિ, બજારમાં પ્રવર્તતી હરીફાઈની કક્ષા, સામાજિક માળખું, સમયના ટૂંકા ગાળામાં બહુ એમાં પરિવર્તન આવતું નથી, બદલાતા નથી. એટલા માટે આપણે એમ કહીએ કે કેઇન્સ સમયના ટૂંકા ગાળાને વધારે પ્રિફેર કરે છે. પણ કેઇન્સનું આપણે મહત્વનું બીજું પ્રદાન પણ જાણીએ છીએ કે કેઇન્સે અર્થશાસ્ત્રમાં અમુક ખ્યાલો, એ કદાચ આપણે એમ કહીએ કે એના અગાઉના અર્થશાસ્ત્રીઓ આપેલા હતા પણ કેવા હતા, એનો અર્થ આપણે એમ કહીએ ને કે જેનો સાયન્ટિફિક અર્થ, જેને અર્થવિજ્ઞાનની દ્રષ્ટિએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અર્થ, એ પરિપ્રેક્ષ્યમાં એમણે આગળના એની અગાઉના અર્થશાસ્ત્રીઓ આપેલા વિચારો ખરા, પણ જે કેઇન્સે આપેલા છે તે બહુ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યથી આપેલા ખ્યાલો છે. એમાં ખાસ કરીને વપરાશ વૃત્તિ, કારણ કે આખો મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે કે ભાઈ વપરાશ વૃત્તિ કોને કહેવાય, સરેરાશ વપરાશ વૃત્તિ, સીમાંત વપરાશ વૃત્તિ, વપરાશ વિધેય, આ બધા જે અગત્યના ખ્યાલો છે વપરાશ વૃત્તિ સંબંધિત, વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળો છે, આ બધા ખ્યાલો એ કેઇન્સનું પ્રદાન છે આપણે એમ કહી શકીએ. બીજી આપણે કહીએ કે કેઇન્સે ખૂબ મહત્વનું પરિબળ કે જેને મૂડીની સીમાંત કાર્યક્ષમતા કે દક્ષતા કહીએ છીએ, મૂડીની સીમાંત ઉત્પાદકતા તરીકે પણ એને ઓળખીએ છીએ આપણે, એનો ખ્યાલ પણ આપેલો છે કે જે મૂડીરોકાણના પ્રમાણને નક્કી કરે છે, અને મૂડીરોકાણનું પ્રમાણ એ અર્થતંત્રમાં આવક અને રોજગારીના દરને નક્કી કરે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ સમગ્ર અર્થતંત્રની રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય જે કુલ રોજગારી છે એને નક્કી કરવામાં બહુ મહત્વનું પરિબળ છે, એ નવો ખ્યાલ આપણે એમ કહીએ કે કેઇન્સે આપણને આપેલો છે. એ જ રીતે ગુણકનો ખ્યાલ, આના પછીના આપણા
પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં પણ આ આવે છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં પણ ગુણક કદાચ છઠ્ઠા સેમમાં આવે છે, છઠ્ઠા સેમમાં સ્ટાર્ટિંગમાં આવે છે કે મૂડીરોકાણ અને અર્થતંત્રમાં પ્રદેશની કે દેશની આવક વચ્ચેનો જે સંબંધ છે એ ગુણકના ખ્યાલ દ્વારા, મૂડીરોકાણ ગુણકના ખ્યાલ દ્વારા, વિદેશ વ્યાપારના ખ્યાલ દ્વારા, વિદેશ વ્યાપાર જે ગુણક કહી આપેલો છે એના ખ્યાલ દ્વારા આપણને ખૂબ સરસ મજાનું સમજૂતી ગુણક અને પ્રદેશની આવક એના સંદર્ભમાં આપેલી છે. એ જ રીતે આપણે એમ કહીએ કે જેને આપણે રોકડ પુરાંત કહીએ છીએ, રોકડ પસંદગી કહીએ છીએ, તરલતા પસંદગી કહીએ છીએ, ઇંગ્લિશમાં એને આપણે લિક્વિડિટી પ્રેફરન્સ કહીએ છીએ, કે ભાઈ વ્યક્તિ પોતાની આવકનો શા માટે અમુક ભાગ હાથ પર રોકડ સ્વરૂપે રાખવા માગે છે, એની પાછળના હેતુઓ કયા કયા છે, અને એ પૈકી સત્તાલક્ષી જે હેતુ છે નાણાંની માંગનો, રોકડ પસંદગીનો, એ કઈ રીતે વ્યાજના દરને અસર કરે છે તેની ખૂબ સરસ મજાની સમજૂતી કેઇન્સે આપેલી છે. એટલે આપણે એમ કહીએ ને કે કેઇન્સના એક એક, જેને આપણે એમ કહીએ ને કે એક એક જે પાસાઓ છે એના આપેલા સિદ્ધાંતો, જે વિચારધારાઓ છે, એ વિચારધારા પર આધારિત આખું છે ને, આપણે એમ કહીએ ને કે અલગ અલગ અર્થશાસ્ત્રો વિકસેલા છે આપણને એમ કહી શકીએ. એટલે આપણે એમ કહીએ કે કેઇન્સનું પ્રદાન ખૂબ સરસ છે, તો કેઇન્સની આટલી આપણે, કેઇન્સની પ્રાથમિક જે પ્રાઇમરી જેને આપણે એમ કહીએ ને કે એનું બેકગ્રાઉન્ડ જેને ભૂમિકા કહીએ એ જોયા પછી આપણે એમ કહીએ કે કેઇન્સનો સિદ્ધાંત છે તે સમજવામાં આપણને ખૂબ સરળતા રહી થોડી. તો આપણે એમ કહીએ કે ભાઈ કેઇન્સનો જે સિદ્ધાંત છે એની કેટલીક ધારણાઓ આ રીતે આપણે એને બાયફર્ગેટ કરી શકીએ, અલગ અલગ મુદ્દા પ્રમાણે વેચી શકાય, પરીક્ષામાં તમને થોડીક લખવામાં અનુકૂળતા રહે, મુદ્દાસર આપણે લખીએ તો કે ભાઈ કેઇન્સનો જે રોજગારીનો અને આવકનો સિદ્ધાંત છે, અથવા તો આપણે એમ કહીએ કે આને આપણે કેઇન્સના અસરકારક માંગના સિદ્ધાંતની ધારણાઓ પણ કહી શકીએ, કારણ કે કેઇન્સનો જે આવક અને રોજગારીનો સિદ્ધાંત છે એને જ આપણે અસરકારક માંગનો સિદ્ધાંત કહીએ છીએ, અથવા તો બીજા અર્થમાં આપણે એમ કહેવું હોય તો એ પણ કહી શકીએ કે કેઇન્સના અર્થતંત્રમાં જે આવક અને રોજગારી નક્કી થાય છે એ કઈ રીતે અસરકારક માંગ દ્વારા નક્કી થાય છે એ રીતે પણ પરીક્ષામાં તમને પૂછે. એટલે કે કેઇન્સનો જે આવક અને રોજગારીનો સિદ્ધાંત છે એ જ એનો અસરકારક માંગનો સિદ્ધાંત છે. તો આપણે અહીંયા હેડિંગમાં એક એડ બી કરી શકીએ કે ભાઈ કેઇન્સના અસરકારક સિદ્ધાંત, અસરકારક માંગનો જે સિદ્ધાંત છે તેની ધારણાઓ એ રીતે પણ આપણે લખી શકીએ. અહીંયા આપણે હેડિંગમાં થોડુંક ઉમેરો કરી શકીએ. આપણે આ રીતે આપણે, કારણ કે તમે સમય જતા ભૂલી જાઓ કે અસરકારક માંગનો સિદ્ધાંત અને કેઇન્સનો રોજગારીનો સિદ્ધાંત એ બંને અલગ બાબત છે એવું તમારા મગજમાં ઘણી વખત થવાની શક્યતા ખરી. તો અહીંયા આપણે આ રીતે પણ લખી શકીએ, બરાબર, પરીક્ષામાં અસરકારક માંગનો સિદ્ધાંત પૂછાય તો તમારે આની ધારણાઓ એ જ આવક અને રોજગારીના સિદ્ધાંતની ધારણાઓ છે, આ રીતે આપણે એને લખી શકીએ.
ઓકે, તો આપણે મેં આપણે ચર્ચા કરી જ ગયા છે ઓલરેડી આની પહેલી. પહેલું તો ભાઈ કેઇન્સનો રોજગારીનો જે સિદ્ધાંત છે, એટલે કે અસરકારક માંગનો જે સિદ્ધાંત છે, એ પહેલું તો મેં જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એ ટૂંકાગાળાનું વિશ્લેષણ છે. ટૂંકાગાળાના સંદર્ભમાં એ આપેલો સિદ્ધાંત છે. અને કેઇન્સ છે તે પ્રશિષ્ટો કરતાં અહીંયા આપણને જુદા પડતા દેખાય છે, કારણ કે પ્રશિષ્ટો એ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આર્થિક વિચારધારા કે સિદ્ધાંતો આપેલા છે, જ્યારે કેઇન્સ લાંબા ગાળાનો વિચાર કરતો નથી. અને આપણે કીધું તે પ્રમાણે કે કેઇન્સ એવું પોતાના પુસ્તકમાં લખે છે કે ઇન ધ લોંગ રન વી ઓલ આર ડેડ, આપણે બધા જ લાંબા ગાળે તો મળી જઈશું. ઓકે, બીજું જે ધારણા છે એની તે બીજી જે એની આપણે એમ કહીએ કે ધારણા છે તે, તો ભાઈ પહેલી ધારણા મેં કીધું તેમ કે ટૂંકા ગાળાનું વિશ્લેષણ છે, તો બીજી જે ધારણા છે તે પ્રમાણે આપણે એમ કહીએ કે કેઇન્સના સિદ્ધાંતમાં આપણે જોઈ ગયા તે જ પ્રમાણે કે ભાઈ સમયના ટૂંકા ગાળામાં શ્રમિકોની સંખ્યા છે, મૂડીના ઉત્પાદનના સાધનો છે, એની કિંમતો છે, એનો જથ્થો છે, જે ખરીદનાર વર્ગ છે, ગ્રાહક છે, તેની રુચિ છે, પસંદગી છે, ટેવ છે, ફેશન છે, સમાજનું માળખું છે, સમાજની પ્રણાલિકાઓ છે, સમાજના રીતરિવાજો છે, અર્થતંત્રમાં પ્રવર્તતી જે હરીફાઈ છે, એ હરીફાઈનું પ્રમાણ છે, આ બધા પરિબળો કેવા છે? તો કે ભાઈ સ્થિર રહે છે. અથવા આપણે એમ કહીએ કે એમાં પરિવર્તન થતું, એમાં થતું પરિવર્તન છે તે કેવું છે? નહીવત છે. ત્રીજી ધારણા કે કેઇન્સ એવું સ્વીકારીને ચાલે છે કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં વપરાતી જે ટેકનોલોજી છે, એ સમયના ટૂંકા ગાળામાં ટેકનોલોજી પણ બદલાતી નથી. જ્યારે આપણે એમ કહીએ કે સમયના ટૂંકા, આ ધારણા કરવી ખૂબ જરૂરી છે, કારણ કે આવક અને રોજગારીનું નિર્ધારણ જ્યારે અસરકારક માંગના કોન્સેપ્ટથી આપણે એમ કહીએ કે કન્સર્નથી સમજાવતા હોઈએ, ત્યારે આ અગત્યની ધારણા છે કે ટેકનોલોજીમાં પણ બદલાવ આવવો જોઈએ નહીં. કે ભાઈ એકદમ આપણે એમ કહીએ કે શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ હોય ને ઓટોમેટિકલી આપણે એમ કહીએ કે મૂડી પ્રચુર ટેકનોલોજીથી નવી ઇમ્પ્રુવડ થયેલી આપણે એમ કહીએ કે ઉત્પાદન પદ્ધતિ હોય, તો સ્વાભાવિક છે કે આવક અને રોજગારીના પરિમાણમાં ચોક્કસ દિશામાં અસર થાય ને થાય જ. તો અહીંયા આપણે એમ કહીએ છીએ કે અહીંયા કેઇન્સ એવું માની લે છે કે ભાઈ ટૂંકા ગાળામાં ટેકનોલોજી બદલાતી નથી. એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે આવી સંજોગો હોય, ટેકનોલોજી યથાવત છે, ત્યારે શું થાય કે આવક અને રોજગારીમાં એક જ દિશામાં સપ્રમાણ ફેરફાર. જો ટેકનોલોજી બદલાઈ જાય તો આવક વધે તો રોજગારી ઘટે, એવું બી થાય ને. મોટેભાગે ટેકનોલોજી બદલાય એટલે શું થાય? તો કે ભાઈ ઓટોમેટિક ઉત્પાદન પદ્ધતિ આવે એટલે રોજગારી પર ચોક્કસ અસર થાય, એની ઘટાડો થાય. પણ અહીંયા ટેકનોલોજી બદલાતી નથી, એનો મતલબ એવો આપણે કરી શકીએ કે આવક અને રોજગારી એ બંને એક જ દિશામાં સપ્રમાણ રીતે વધે છે, અને ઘટતા હોય તો બંને સપ્રમાણ રીતે એક જ દિશામાં ઘટે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ જેટલી આવક, સોરી, રોજગારી વધે છે એટલું ઉત્પાદન પણ વધે છે, આવક પણ વધે છે. તો આપણે એમ કહી શકીએ કે કેઇન્સના આ પણ એક એની ધારણા છે. બીજું આપણે મેં કીધું તે એમ કે ભાઈ કેઇન્સનો જે સિદ્ધાંત છે એ ખાસ કરીને માર્શલની જે માંગ અને પુરવઠાની જે વિશ્લેષણ પદ્ધતિ છે એના પર એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. પાંચમી જે ધારણા કરે છે તે કે ભાઈ કેઇન્સ એવું માને છે કે ભાઈ પીગુની જો વેતન કાપની નીતિ અર્થતંત્રમાં જો અખત્યાર કરવામાં આવે, અમલ કરવામાં આવે, તો એક
કોઈક એક ઉદ્યોગમાં એની અસર પડી શકે, પણ સમગ્ર અર્થતંત્રમાં જો વેતન કાપની નીતિ અપનાવવામાં આવે તો તે કુલ અસરકારક માંગમાં ઘટાડો લાવનાર નીવડે છે. પણ અહીંયા કેન્સ એવું કહે છે કે સમગ્ર અર્થતંત્રમાં પીગુની વેતન કાપની નીતિનો અમલ થતો નથી. એટલે અર્થતંત્રની આપણે એમ કહીએ કે વેતન કાપની નીતિ ઉદ્યોગો અમલમાં લાવતા નથી. બીજી જે એની વિશ્લેષણની ધારણા છે તે આપણે એમ કહીએ કે કેઇન્સ એવું માને છે કે ખાસ કરીને પ્રશિષ્ટોથી મેં કીધું તેમ કે ભાઈ વ્યાજદર અંગેની જે વિચારધારા છે એમની, કે પ્રશિષ્ટો એવું કહેતા હતા કે ભાઈ વ્યાજ એ પ્રતીક્ષા માટેનો બદલો છે. વ્યાજ એકચ્યુઅલી શું છે? તો કે ભાઈ ખાસ કરીને સમય પસંદગી જે આપણે એમ કહીએ કે જતી કરીએ છીએ એને માટેનું બચત પરનું પ્રાપ્ય વળતર છે, એટલે બચત છે. કોણ કહેતું હતું? પ્રશિષ્ટો. પણ કેઇન્સ એના કરતાં ઉલટું કહે છે. કેઇન્સ એવું કહે છે કે ભાઈ વ્યાજે બચત કરવા માટેનું નહીં, પણ પરંતુ પોતાની પાસે જે હાથપર રાખેલી જે રોકડ રકમ છે, રોકડ સ્વરૂપની જે રોકડ પૂર્ણાંતની બચત છે એ બીજાને આપવા માટેનું, અથવા તો આપણે એમ કહીએ કે પોતાના હાથમાં જે રોકડ પસંદગી છે એ જતી કરે છે એના માટેનું વળતર છે. પ્રશિષ્ટ શું કહે છે કે ભાઈ સમય પસંદગી જતી કરીને બચત કરવા માટેનું વળતર એ વ્યાજ છે, અથવા એ વ્યાજ એ પ્રતીક્ષા માટેનું વળતર છે, બદલો છે. જ્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે કેઇન્સ એ પોતાની રોકડ પસંદગી જતી કરવા બદલનું વળતર છે એવું માને છે. કેઇન્સની જે ખાસ કરીને આપણે એમ કહીએ કે સરકારના હસ્તક્ષેપને તો માને જ છે, પરંતુ અર્થતંત્રમાં બીજા બધા નિયંત્રણો નથી. જે આપણે જોયું તે પ્રમાણે કે 18મી સદીમાં જે ફ્રાન્સમાં જોવા મળતા જે આપણે એમ કહીએ કે બંધનો હતા, એવા બંધનો અહીંયા નથી. અને અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે આર્થિક જે નિર્ણયો લેવાય છે એ મોટે ભાગે આપણે એમ કહીએ કે બજાર પદ્ધતિ, જેને આપણે મૂલ્ય પદ્ધતિ કહીએ છીએ, કિંમત પદ્ધતિ કહીએ છીએ, જેને આપણે માંગ અને પુરવઠાનું બે અદ્રશ્ય હાથો વચ્ચેની સમતુલા કહીએ છીએ, એના પરિપ્રેક્ષ્યમાં આપણે એમ કહીએ કે કેઇન્સના વિચારો છે. અને કેઇન્સ આપણે એમ કહીએ છીએ કે અર્થતંત્રમાં મુક્ત હરીફાઈ પ્રવર્તે છે, એટલે એવા બિનજરૂરી અંકુશો અર્થતંત્રમાં નથી કે જે હરીફાઈને અટકાવે. અને જ્યારે કેઇન્સ જ્યારે પોતાનું વિશ્લેષણ અભિવ્યક્ત કરે છે ત્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્ર આંતરરાષ્ટ્રીય સંબંધોથી વિમુક્ત છે. આપણે એમ કહીએ મુક્ત છે, એટલે કે અર્થતંત્ર કેવું છે? બંધિયાર અર્થતંત્ર છે એમ આપણે કહી શકીએ. તો મિત્રો, આટલી 7 એની ધારણાઓ છે. બાકીનું હવે આપણે કાલે ચર્ચા કરીશું, કારણ કે અત્યારે SY નો લેક્ચર છે. બરાબર છે? એટલે આપણે કાલે મળીએ. અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ છીએ.